કમલમ માં આપના ઘેરાવનો કેસ છે. આપ નેતા ઈસુદાન ગઢવીનો લીકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જી હા, ઈસુદાન ગઢવી સામે વધુ એક ફરિયાદ થશે. તો મહત્વના સમાચાર આવી રહ્યા છે. કમલમમાં આપના ઘેરાવનો કેસ છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતા કમલમ પહોંચ્યા હતા, ભાજપના કાર્યાલય પર પહોંચ્યા હતા અને ઘેરાવ કર્યો હતો. પેપર લીક મામલે તેઓએ ઘેરાવ કર્યો હતો. રાજીનામાની માંગ તેઓ કરી રહ્યા હતા ચેરમેનના. અને આ મામલે જ બીજેપી તરફથી એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે ઈસુદાન ગઢવી દારૂ પીને ત્યાં પહોંચ્યા હતા, મહિલાની છેડતી કરી હતી, તેવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને હવે તે રિપોર્ટ પણ સામે આવ્યો છે. જી હા, આપ નેતા ઈસુદાન ગઢવીનો લીકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તો દારૂ પીધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એનો મતલબ એ છે કે ઈસુદાન ગઢવી દારૂ પીને ત્યાં પહોંચ્યા હતા. જે આરોપ લગાવવામાં આવી રહ્યા હતા તે આરોપ આ રિપોર્ટના માધ્યમથી સાચા સાબિત થઈ રહ્યા છે. તો 12 ડિસેમ્બર ઈસુદાન ગઢવી કમલમ પર પેપર કાંડ મામલે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં ત્યાં કાર્યકર્તાઓ પણ તેમની સાથે હતા. ગોપાલ ઇટાલિયા પણ અને અન્ય નેતાઓ પણ આપના ત્યાં સાથે હતા. ભાજપની મહિલા કાર્યકરે ઈસુદાન સામે નશાની હાલતમાં ગેરવ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો અને તે રિપોર્ટ હવે સામે આવ્યો છે. તો આપ નેતા ઈસુદાન ગઢવીનો લીકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. 12 ડિસેમ્બરે હેડ ક્લાર્કની પરીક્ષાનું જે પેપર છે તે લીક થયું હતું. 3 દિવસ પહેલા જ લીક થયે કેટલાક લોકો સુધી આ સર્ક્યુલેટ પણ કરવામાં આવ્યું હતું, જેનો સરકારે ખુદ સ્વીકાર કર્યો હતો. અને આ મામલે જ આપના નેતા કાર્યકર્તા ભાજપના કમલમ કાર્યાલય પર તેઓ પહોંચ્યા હતા, વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. આ સમયે પોલીસ સાથે આપના નેતાઓનું ઘર્ષણ પણ થયું હતું અને કેટલાક એવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા કે જ્યાં મારામારી પણ થઈ હતી. અને ત્યારે જ આ સમયે જ આ ઘર્ષણ બાદ ભાજપની મહિલા કાર્યકર શ્રદ્ધા રાજપૂતે ઈસુદાન સહિત નેતાઓ અને કાર્યકર્તાઓ પર છેડતીનો પણ આરોપ લગાવ્યો હતો. અને તેમાંનો એક આરોપ હતો ઈસુદાન નશાની હાલતમાં ત્યાં પહોંચ્યા છે એવો આરોપ હતો. તો આ ગંભીર આરોપ હતો અને એ હવે સાબિત થઈ રહ્યો છે. જે પ્રાથમિક રિપોર્ટ આવ્યા હતા એ નોર્મલ આવ્યા હતા, પરંતુ લીકરનો જે ટેસ્ટ કરવામાં આવ્યો હતો તે પોઝિટિવ આવ્યો છે, જે આજે આવ્યો છે. તો હવે ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે તેવી વાત પણ સામે આવી રહી છે. તો ઈસુદાનની મુશ્કેલી હવે વધી શકે છે. તો પેપર લીક કાંડ બાદ વિરોધ કરવા માટે પહોંચ્યા હતા આપના કાર્યકર્તા અને નેતાઓ, જેમાં એક ઈસુદાન ગઢવી પણ હતા. પેપર કાંડ મામલે વિરોધ કરવા માટે તેઓ પહોંચ્યા હતા. તો ભાજપની મહિલા કાર્યકરે ઈસુદાન સામે નશાની હાલતમાં ગેરવ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી. જી ઋત્વિજ, ઈસુદાનની મુશ્કેલીમાં વધારો. હજી ચોક્કસથી સંધ્યા, જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો હતો પેપર લીક કૌભાંડ બાદ આશિત વોરાના રાજીનામાને લઈને આમ આદમીના પાર્ટીઓ અને પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ, ઈસુદાન ગઢવી સહિતના જે નેતાઓ છે તેમણે કમલમ ઉપર જઈને વિરોધ કર્યો હતો. જો કે જે વિરોધની ઘટના હતી તે સમયગાળા દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ અને મહિલા કાર્યકર્તાઓ દ્વારા ખાસ કરીને આરોપ લગાવવામાં આવ્યો હતો કે આપના નેતા છે ઈસુદાન ગઢવી તે પોતે નશામાં હોવાનો આરોપ લગાવ્યો હતો અને નશામાં તેમણે મહિલા કાર્યકર્તાઓ સાથે પણ ગેરવર્તણૂક કરી હોવાનો આરોપ મહિલા કાર્યકર્તાઓ દ્વારા લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી હતી અને જે રીતે આરોપને ધ્યાનમાં રાખીને પોલીસે ઈસુદાન ગઢવીના જે બ્લડ ટેસ્ટ સહિતના જે ટેસ્ટ છે તે કરાવ્યા હતા. અને હમણાં જે માહિતી મળી રહી છે કે જે ટેસ્ટ છે તે પોઝિટિવ ટેસ્ટ આવ્યો છે. લીકર ટેસ્ટ કરાવ્યો હતો તે પોઝિટિવ આવ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને હવે ઇમ્પોસિટી પોલીસ સ્ટેશનની અંદર હાલમાં ઈસુદાન ગઢવી વિરુદ્ધની અંદર પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ પણ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. એટલે ફરિયાદ નોંધાયા બાદ તેમની સામે જે કાયદેસરની કાર્યવાહી છે, તેમની ધરપકડની કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે. જી જી, આગળ જે ફરિયાદ તો કરવામાં આવશે પણ કાર્યવાહી કઈ રીતે થશે તેમના ઉપર?
જી સંધ્યા, તેમની સામે હાલમાં ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા તેમને હવે આગામી સમયની અંદર તેઓની ધરપકડ કરવામાં આવશે. કારણ કે જે રીતે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેને લઈને એક અલગથી હવે ફરિયાદ દાખલ કરવામાં આવશે. પોતે નશામાં હોવાનું કેટલાક મહિલા કાર્યકર્તાઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો અને તેને કારણે આ જે પોલીસ દ્વારા આરોપને ધ્યાનમાં રાખીને તેમના સિવિલ હોસ્પિટલની અંદર અલગ અલગ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. એક ટેસ્ટ એફએસએલની અંદર પણ મોકલવામાં આવ્યો હતો અને તે ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેને ધ્યાનમાં રાખીને હાલમાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે. જી જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ઈશુદાન ગઢવી સામે વધુ એક ફરિયાદ થશે. મુશ્કેલીમાં વધારો, ઈશુદાન ગઢવીની મુશ્કેલીમાં વધારો, આપની મુશ્કેલીમાં પણ વધારો. કારણ કે જે રીતે તેઓ કમલમ પહોંચ્યા હતા અને ત્યારે પણ આ પગલું યોગ્ય ગણવામાં આવ્યું ન હતું, વિરોધ સરકાર સામે હતો, તો સરકારને જ રજૂઆત કરવાની જરૂર હતી. પરંતુ આપના નેતા કાર્યકર્તાઓ પહોંચ્યા હતા કમલમ ખાતે અને ત્યાં તેઓ પેપર લીક કાંડ છે તેને લઈને વિરોધ કરી રહ્યા હતા, અસ્તિત્વના રાજીનામાની માંગ કરી રહ્યા હતા અને ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. અને ત્યારબાદ આ ઘર્ષણમાં જ જે ભાજપના મહિલા કાર્યકર છે તેણે ઈશુદાન સામે નશાની હાલતમાં ગેરવ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે દારૂ પીને તેઓ ત્યાં પહોંચ્યા છે. જોકે પ્રાથમિક જે રિપોર્ટ આવ્યા હતા તે નોર્મલ આવ્યા હતા અને હવે જે રિપોર્ટ આવ્યો છે તેમાં તે દારૂ પીધેલી હાલતમાં ત્યાં પહોંચ્યા હતા તે સાબિત થયું છે. એટલે ઈશુદાન ગઢવીની મુશ્કેલી વધશે, તો ફરિયાદ નોંધવાની પણ કાર્યવાહી અત્યારે તજવીજ હાથ ધરવામાં આવી છે. તો ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં દાખલ એફઆઈઆર દાખલ કરવામાં આવશે. તો આપણી સાથે આપના નેતા ગોપાલ ઇટાલિયા પણ જોડાઈ ગયા છે. ગોપાલભાઈ, પહેલી પ્રતિક્રિયા આપની પાસેથી જોઈએ છે. ઈશુદાન ગઢવીનો જે લીકર ટેસ્ટ જે રિપોર્ટ કરવામાં આવ્યો હતો તે પોઝિટિવ આવ્યો છે, શું કહેશો આના ઉપર? સંધ્યાબેન, હું થોડીક બે મિનિટ ડિટેલમાં વાત કરીશ, જરાક જો મને વચ્ચે રોકવામાં ન આવે તો. જી પ્લીઝ. કે ઈશુદાનભાઈ અને હું બંને એરેસ્ટ હતા અને અમને પોલીસ હેડક્વાર્ટર રાખવામાં આવેલા, ત્યારે પોલીસે એવું કીધું કે તમારા ઉપર, ઈશુદાનભાઈ ઉપર આવો આરોપ છે દારૂ પીને આવું આવું કરવાનો, તો એમનો બ્લડ ટેસ્ટ કરાવવો પડશે. ત્યારે ત્યાં જે પીઆઈ સાહેબ, મને નામ પણ યાદ છે, અને ડીવાયએસપી સાહેબ હતા, એમને કહ્યું કે કશો વાંધો નહીં, કાયદાની પ્રોસેસ હોય તો પૂરી કરો, બ્લડ ટેસ્ટ કરાવો, કશો વાંધો નથી. પણ સાથે સાથે એક બ્લડ સેમ્પલ પ્રાઇવેટમાં પણ અમારે અપાવવું છે. કેમ કે જો પેપર 9-9 વખત પેપર ફૂટ્યા પછી પણ મોટા માછલાઓને કંઈ નુકસાન ન થતું હોય તો બની શકે કે અમારા બ્લડ રિપોર્ટ સાથે પણ બિનજરૂરી છેડછાડ થઈ શકે સત્તાના દબાણમાં. એટલે અમે એવો આગ્રહ ત્યારે રાખેલો કે એક પ્રાઇવેટ ટેસ્ટિંગ પણ અમારે કરાવવું છે. પણ એ અમારી માંગણી ઉપર પોલીસે કોઈ પણ પ્રકારનું ધ્યાન ન આપ્યું અને ફક્ત સરકારીમાં બ્લડ સેમ્પલ આપવામાં આવ્યું. અને પ્રાથમિક રિપોર્ટ જે છે કે જેની અંદર બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ થાય, માણસની શરીર સ્થિતિનો ઉપયોગ થાય અને એની એક્ટિવનેસ કેટલી છે મગજની, એ ચેક કરવા માટે ડોક્ટર જે છે, નિષ્ણાત ડોક્ટરો એ પ્રોસેસ કરતા હોય છે, એ પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ આવી ગયો અને એના 12 દિવસ પછી આજે પાછો બ્લડનો રિપોર્ટ પોઝિટિવ આવી ગયો. તો બે વસ્તુ મારે કહેવી છે. એક, કે જ્યારે અમે એમ કીધું કે પ્રાઇવેટમાં પણ અમને બ્લડ સેમ્પલ આપવા દો અમારી તસલ્લી ખાતર, તો શા માટે અમને એમાંથી રોકવામાં આવ્યા, પહેલી વાત. બીજી વસ્તુ કે ધારો કે હવે આપણે સરકારી તંત્રએ રિપોર્ટ આપ્યો છે એટલે આપણે એને સ્વીકારવો જ રહ્યો અને હવે તો કોર્ટ નક્કી કરશે સાચું શું ખોટું શું. પણ એની વચ્ચે એક બીજી વસ્તુ છે સંધ્યાબેન, કે દરેક વ્યક્તિના શરીરમાં વધતા ઓછા પ્રમાણમાં આલ્કોહોલનું પ્રમાણ હોય હોય ને હોય જ. કેમ કે આપણે જે દવાઓ ખાઈએ છીએ, જે શાકભાજી ખાઈએ છીએ દવા છાંટેલા, આપણી જે ફૂડ હેબિટ છે એના કારણે દરેક માણસના શરીરમાં એની ટાઈમ બ્લડ સેમ્પલ લેવામાં આવે એટલે આલ્કોહોલ ડિટેક્ટ થાય જ. હું પોતે પોલીસમાં રહ્યો છું, પ્રોહિબિશનને લગતા કેટલાય બધા ગુનાઓની અંદર મેં પોલીસ તરીકે કામ કર્યું છે એટલે મને ખ્યાલ છે. એટલે મારો આપની ચેનલના માધ્યમથી ખુલાસો પણ છે અને સવાલ પણ છે કે ઈશુદાનભાઈનો જે પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે એમાં કેટલા પરસેન્ટ બ્લડની અંદર કેટલા પરસેન્ટ આલ્કોહોલ ડિટેક્ટ થયો છે એની વાત કેમ નથી કરવામાં આવતી? જી, આપણે બીજેપીના પ્રવક્તા પણ ગોપાલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. એક મિનિટ કે બ્લડ ની અંદર કેટલા પરસેન્ટ આલ્કોહોલ ડિટેક્ટ થયો છે એની કેમ કોઈ ચર્ચા નથી? કેમ કે કોઈ પણ માણસના બોડીની અંદર 5-10% આલ્કોહોલ
બેઝિક હોય છે અને મોટર વ્હીકલ એક્ટ ની અંદર પણ પ્રોવિઝન આપવામાં આવ્યું છે કે 10% કરતા વધુ ઓછો 10% કરતા ઓછો આલ્કોહોલ નું પર્સન્ટેજ ડિટેક્ટ થાય તો એ એમબી એક્ટ મુજબ ડ્રિંકિંગ એન્ડ ડ્રાઈવ નો ગુનો નથી બનતો. આ લીગલ પ્રોવિઝન છે. તો ભાજપના હવે જે કઈ પણ લોકો જે છેલ્લા 10 દિવસથી ગાયબ થઈ ગયા હતા, મોઢું છુપાવીને ફરતા હતા, હવે જે ગુફામાંથી બહાર આવ્યા છે એ લોકો જવાબ આપે કે કેટલા પર્સન્ટેજ આલ્કોહોલ ડિટેક્ટ થયો છે બ્લડ ની અંદર. યજ્ઞેશભાઈ છે એમની પાસે જવાબ લઈએ આપણે. ગોપાલભાઈ આપ જોડાયેલા રહેશો, યજ્ઞેશભાઈ પાસે પણ જવાબ લઈએ. 0.545 છે. યાદાઓ સાથે વાત નહીં કરું, સોરી. એ પેદાઓ પેદાઓ શબ્દ બોલતા પહેલા 10 વખત વિચાર કરો ગોપાલભાઈ. ગોપાલભાઈ પેદાઓ શબ્દ પહેલા 10 વખત વિચાર કરો. તમે શું છો? તમારી મર્યાદા બહુ જરૂરી છે ગોપાલભાઈ. તમે મર્યાદાથી વાત કરો.